આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે, હું છું મિહિર રાવલ. સૌથી પહેલા વાત કરીએ પી ચિદમ્બરમની, તો પી ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ચિદમ્બરમની જામીન અરજી ડિફેક્ટ્સ લિસ્ટમાં મૂકવામાં આવી છે. સુધારીને ફરીથી નવી રીતે અરજી કરવી પડશે. નવી અરજી નહીં કરે ત્યાં સુધી કોર્ટ લિસ્ટમાં નહીં આવે. આપને જણાવી દઈએ પી ચિદમ્બરમ સામે ગઈકાલે પણ સીબીઆઈના અધિકારીઓ તેમના ઘરે તેમની તપાસ માટે, તેમની ધરપકડ માટે, પૂછતાછ માટે ગયા હતા, પરંતુ ત્યાં તેઓ નહોતા મળ્યા. પી ચિદમ્બરમ હાલ મિસિંગ છે, ક્યાં છે તેની કોઈને ખ્યાલ નથી. ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે આના પર ચિદમ્બરમની જે જામીન અરજી હતી તેને ફગાવી હતી, જેને લઈ હવે ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થયો હતો. સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટમાં પી ચિદમ્બરમની જે જામીન અરજી છે તે ડિફેક્ટ્સ લિસ્ટમાં મુકાઈ છે. નવેસરથી પી ચિદમ્બરમે અરજી કરવી પડશે, તે બાદ તે કોર્ટ લિસ્ટમાં આવશે અને તે બાદ તેના પર કંઈક નિર્ણય લેવાઈ શકે છે. પરંતુ જે રીતનો માહોલ સર્જાયો છે, લુકઆઉટ નોટિસ પણ પી ચિદમ્બરમ સામે જારી કરવામાં આવી છે. ત્યાં ચિદમ્બરમની જામીન અરજી ડિફેક્ટ લિસ્ટમાં મુકાતા હવે સુધારીને ફરીથી નવી રીતે અરજી કરવી પડશે અને ત્યાં સુધી આ જે અરજી છે ત્યાં એક કોર્ટ લિસ્ટમાં નહીં આવે. તો પી ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો, સુધારીને ફરીથી નવી રીતે અરજી નહીં કરે ત્યાં સુધી કોર્ટ લિસ્ટમાં આ તેમની અરજી માન્ય નહીં ગણાય. ચિદમ્બરમની જે જામીન અરજી છે તે ડિફેક્ટ્સ લિસ્ટમાં મૂકી દેવાઈ છે. સીબીઆઈના અધિકારીઓ ગઈકાલે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ પી ચિદમ્બરમ નહોતા મળ્યા. આજે તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ પી ચિદમ્બરમ સામે આ સમગ્ર મામલો આઈએનએક્સ મીડિયાનો છે અને આઈએનએક્સ મીડિયાને લઈ એફડીઆઈની મંજૂરીને લઈ આ સમગ્ર મામલો દર્જ થયો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા હિતેન વિટલાણી ફોનલાઈન પર જોડાયા છે. હિતેન, પી ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, ડિફેક્ટ લિસ્ટમાં મુકાય છે જામીન અરજી. બિલકુલ, ડિફેક્ટ લિસ્ટમાં મુકાઈ હતી, પણ સુધારીને નવેસરેથી ફરી એકવાર અરજી જે મૂકવામાં આવી છે. જે મામલે સીબીઆઈ રંજન ગોગોઈએ હાલ પી ચિદમ્બરમની જે આગોતરા જામીનની અરજી છે તે અરજી ફરી એકવાર જસ્ટિસ રમન્નાની કોર્ટમાં મેન્શનિંગ માટે અનુમતિ આપી દીધી છે. એટલે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક ચિદમ્બરમે જસ્ટિસ રમન્નાની બેન્ચમાં ન્યાય માટે જવાનું રહેશે, એટલે કે પોતાની આગોતરા જામીન માટે જવાનું રહેશે. સવારે જયારે સુનાવણી હાથ ધરાઈ હતી તે દરમિયાન જસ્ટિસ રમન્નાએ સુનાવણીથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો, પણ હવે અત્યારે જયારે ડિફેક્ટ લિસ્ટમાં અરજી નખાઈ ત્યારબાદ નવા સરખેથી એક અરજી ફરી એકવાર કરવામાં આવી હતી સીબીઆઈ સમક્ષ, અને સીબીઆઈએ તે જ નવી અરજીને ફરી એકવાર જસ્ટિસ રમન્નાની બેન્ચ પાસે મેન્શનિંગ માટે મોકલી આપી છે. જી હિતેન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો પી ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થઈ શકે, સુપ્રીમ કોર્ટમાંથી પણ હજુ રાહત નથી મળી. આગળ વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં ચેઇન સ્નેચર્સનો આતંક સામે આવ્યો છે. ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવકના ઘડામાંથી 54,000 ચેઇનની ચીલ ઝડપ કરવામાં આવી છે. લિંબાયતમાં બાઇક સવાર બે શખ્સોએ આ ચીલ ઝડપ કરી છે. ચેઇન સ્નેચિંગને લઈ શહેરોમાં વારંવાર ફરિયાદ ઉઠતી હોય છે. સુરતમાં પણ ચેઇન સ્નેચર્સનો આતંક સામે આવ્યો છે. લિંબાયતમાં બાઇક સવાર બે શખ્સોએ ચીલ ઝડપ કરી છે અને ચીલ ઝડપ કરી ચેઇન સ્નેચિંગ કરતા આ યુવકો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે યુવકના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી તે યુવકે આ બાઇક સવારોનો પીછો કર્યો હતો, પરંતુ હાથમાં બાળક હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તે વચ્ચેથી રોકાઈ જાય છે. ચેઇન સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કઈ રીતે આ બાઇક પર આવેલા બે શખ્સો કે જે સવાર જે હોય છે તેના મોઢા પર રૂમાલ બાંધેલો છે અને પાછળનો શખ્સ ચેઇન સ્નેચ કરીને ભાગે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પટેલ ફોનલાઈન પર જોડાયા છે. ચેતન, ચેઇન સ્નેચિંગની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, સુરતમાં પણ આ પહેલા ફરિયાદ ઉઠી છે ચેઇન સ્નેચિંગ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં? જી ચોક્કસથી, સુરતે જો વાત કરીએ તો દિન પ્રતિદિન ચેઇન સ્નેચિંગના જે ગુનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના લિંબાયત વિસ્તારની છે, જ્યાં એક યુવાન પોતાની જે 4 વર્ષની જે બાળકી છે તેને લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન જે બે અજાણ્યા જે શખ્સો છે પોતાના મોઢા પર રૂમાલ બાંધીને બાઇક પર આવ્યા હતા અને આ જે યુવાનના ગળામાં 54,000 જે સોનાની જે ચેઇન હતી તે સ્નેચિંગ કરીને ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર જે બનાવ છે તે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આપ જોઈ શકો છો જે રીતે યુવાન આ બાઇક પછાડનો પીછો પણ કરે છે, જોકે આ બંને બાઇક ચાલક ત્યાંથી પસાર થઈ ગયા હતા. હાલ લિંબાયત પોલીસે આ બનાવમાં અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
જી ચેતન, ખાસ કરી જે સીસીટીવી સામે આવ્યા છે એમાં જોઈ શકાય છે કે જે યુવાનના ગળામાંથી આ ચેઇન સ્નેચિંગની ઘટના જે થાય છે અને જે યુવાનનો ચેઇન સ્નેચ કરવામાં આવે છે, જે યુવાનનો ગળામાંથી આ દોરો તોડી લેવામાં આવે છે, તે યુવાન ઘણી જ લડત આપવાની કોશિશ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાથમાં બાળક હોવાથી તે પાછળ નથી ભાગી શકતા. જી ચોક્કસથી, જે રીતે સમગ્ર જે ઘટના સામે આવી છે સીસીટીવી આપ જોઈ શકો છો કે યુવાન છે, પોતાની જે 4 વર્ષની જે બાળકી હતી પોતાના હાથમાં હતી, તેમ છતાં આ યુવાને પોતાના હિંમત દાખવીને આ જે બાઇકર્સ ગેંગ હતી તેનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે આ જે બાઇકર્સ ગેંગ છે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ જે બાળકી હાથમાં હોવાના કારણે તેને ઈજા ન થાય તે માટે પણ આ યુવાને તકેદારી રાખી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાઇક નંબરના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. ચેતન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો સુરત શહેરમાં ચેઇન સ્નેચર્સનો આતંક સામે આવ્યો છે. વધુ એક વખત શહેરોમાં જે ચેઇન સ્નેચિંગની ઘટના બનતી હોય છે તેનું આ જીવતો જાગતો ઉદાહરણ આપ જોઈ શકો છો. સીસીટીવી ફૂટેજ છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે બે બાઇક સવાર આવે છે, એક રસ્તા પરથી પસાર થતા યુવાનના ઘડામાંથી ચેઇન આંચકી લે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જે યુવાન જેના ઘડામાંથી આ ચેઇન તોડી લેવામાં આવી તે યુવાન તેમનો પીછો પણ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાથમાં રહેલું બાળક નડતરૂપ થતા તે અંતે પીછો કરવાનો છોડી દે છે. પરંતુ આ ઘણી જ ગંભીર બાબત છે કે જે રીતે ચેઇન સ્નેચિંગની ઘટના, ક્રાઇમનો રેટ જે રીતે વધી રહ્યો છે શહેરોમાં, પોલીસ હજી પણ ઊંઘતી હોય, તંત્ર હજુ પણ ઊંઘતું હોય તે પ્રકારના દ્રશ્યો સાફ સાફ દેખાઈ રહ્યા છે. કયું બાઇક છે, બાઇક પર કોઈ જ પ્રકારની નંબર પ્લેટ પણ નથી દેખાતી, સાથે જ જે પાછળનો યુવક છે તેણે પણ મોઢા પર રૂમાલ નથી બાંધેલો. ક્યારે આ યુવાનો પકડાશે, ક્યારે આ પ્રકારનું ઘટના બંધ થશે તેના પર સૌ કોઈની નજર છે, તેના સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યું છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાય છે. પ્રમુખ તરીકે ભાજપના તેજાભાઈ દેસાઈની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર તેજાભાઈ દેસાઈને 19 મતો મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ડાભીને 11 મત મળ્યા. ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. તો આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં આ સમગ્ર પરિણામ સામે આવ્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી કાંકરેજના, ત્યારે પ્રમુખ તરીકે ભાજપના તેજાભાઈ દેસાઈની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર તેજાભાઈ દેસાઈને 19 મતો મળ્યા હતા. 19 સભ્યોએ તેમના તરફી મતદાન કર્યું. કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ડાભીને 11 જ મતો મળ્યા. 11 જ સભ્યોએ તેમના તરફી મતદાન કર્યું હતું. ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. વાત કરીએ રાજકોટની, તો રોગચાળાને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. મેયરે તાત્કાલિક આરોગ્ય વિભાગની બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. રોગચાળો અટકાવવા માટે તાકીદ પણ આપવામાં આવી રહી છે. આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં હોવાથી આ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં જે રીતે સાર્વત્રિક વરસાદ પડ્યો, વરસાદ બાદ થોડો મેઘરાજાએ વિરામ લીધો છે, જેને કારણે હવે ધીરે ધીરે રોગચાળો પોતાનું માથું મૂકી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રોગચાળાના જે કેસીસ સામે આવી રહ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી. મુખ્યમંત્રી પણ આવતીકાલે રાજકોટમાં છે, જેને લઈ હવે રોગચાળો અટકાવવા માટે તાકીદ પણ કરવામાં આવી રહી છે. વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા સત્યમ હંસોરા જોડાયેલા છે. સત્યમ, જે રીતે આવતીકાલે સીએમ રાજકોટમાં છે અને એની પહેલા જ જે રોગચાળાએ માથું ઉંચક્યું છે, આરોગ્ય વિભાગની બેઠક, કયા પ્રકારની ચર્ચા, કયા પ્રકારના પગલાં લેવાશે આગળ? ચોક્કસથી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકોટ છે તે હોમટાઉન છે અને તેમના જ હોમટાઉનમાં આરોગ્ય વિભાગે માથું ઉંચક્યું છે. જે રીતે તાવ અને જે ડેન્ગ્યુના જે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે કેસો છે તે ઓછા થાય, દવાઓનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં પણ કેસો છે તે અટકવાનું નામ નથી લેતું, તેને લઈને હવે આરોગ્ય વિભાગ પણ દોડતું છે એવું છે. તો સાથોસાથ આવતીકાલે રાજ્યના જે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તે રાજકોટમાં આવનાર છે, ત્યારે તે રાજકોટમાં આવે તે પહેલા જ રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે કે તેમના દ્વારા એક તત્કાલીન, એટલે રાજકોટ આરોગ્ય વિભાગ સમિતિના જે ચેરમેન છે કે તેમના દ્વારા એક તત્કાલીન બેઠક બોલાવવામાં આવી છે અને આ તત્કાલીન બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રોગચાળાને લઈને તમામ પ્રકારની અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે અને શહેરમાં વધી રહેલ રોગચાળાને અટકાવવા માટે તત્કાલીન શું પગલાં ભરવા જોઈએ તે મુદ્દે અત્યારે ચર્ચા કરવામાં આવી છે. સત્યમ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં આ પ્રકારનું આરોગ્ય વિભાગની બેઠક.
તો ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વધુ કેટલા કલાકારો ભાજપમાં જોડાયા છે? સિદ્ધાર્થજી ગાંધીનગર. પૂનમબેન પટેલ ચાવેલી એમનું પણ ખૂબ એવું એમની આગવી સટાથી ઉત્તર ગુજરાતના લોકગીતો જનતાની સમક્ષ મૂકી અને એમને આગવું નામ પોતાનું બનાવેલું છે. એની આગળ રાહુલભાઈ આજણા અભિનય ક્ષેત્રે એમને ખૂબ એવું ચૌધરી સમાજમાંથી આવે છે, ઓજણા પરિવારમાંથી આવે છે, અક્ષયભાઈ બારોટ સિંગર એમને પણ અમદાવાદમાંથી આવે છે, એમને ખૂબ એમનું નામ સરસ. તવલભાઈ નાયક એમને પણ અમારા મોરલો ગ્રુપ પાટણ અને એમના ગ્રુપની અંદર અમારા તેજસભાઈ અને બોરલાભાઈની સાથે તુસરાબેન રાવીની સાથે લોક કલાકાર ઘણા બધા આલ્બમો છે એવા ધવલભાઈ નાયક, જનક ચાલા એમના પણ ગુજરાતી ફિલ્મો અને આલ્બમ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, ઉત્તર ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર ખૂબ નામના મેળવેલી છે. જનક ચાલા અમદાવાદ, પંકજભાઈ મેસ્ત્રી પાટણ લોકગાયક એમને પણ એવી ઉત્તર ગુજરાતની અંદર એમના આગવ લોકગીતો અને ગરબા રજૂ કરી અને એમને નામના મેળવેલી છે. આગળ અમારું ગૌરવ કહેવાય સંજયભાઈ નાયક એમને પણ ગુજરાતી ફિલ્મો આલ્બમ અને યુટ્યુબની અંદર ખૂબ એવી નામના મેળવેલી છે. વિજયભાઈ નાયક અમારા પાટણની અંદર અમારા જે અત્યારે યુવાધન યુવા કલાકારો છે એમના ગુરુ કહેવાય, જેમને પંચમ ગ્રુપની અંદર ઇન્ટરનેશનલ ક્ષેત્રે વિદેશની અંદર વિદેશની ધરતી ઉપર જઈ અને કાર્યક્રમો કર્યા છે. વિજયભાઈ નાયક પાટણ. વિપુલભાઈ દરજી બનાસકાંઠા અને કોકરેજ તાલુકામાંથી થરા મુકામેથી આવે છે અને યુટ્યુબની અંદર પુરાની મોજ કરી અને ખૂબ એમના ગીતો અને ઈ જે કોમેડી કરે છે ખૂબ ચાલે છે. એમને પણ એમનું આગવું યુટ્યુબની અંદર એમનું પોતાનું પુરાની મોજ કરી અને અમારા મહેસાણાના અલ્પેશભાઈ દદ્દુભાઈ અલ્પેશભાઈ ઉર્ફે દદ્દુભાઈ એમને પણ ખૂબ એમની કલા રજૂ કરી અને અને સમગ્ર ગુજરાત રાજ્યની અને વિદેશની ધરતી પર કાર્યક્રમમાં મીર એ પણ ઉત્તર ગુજરાતના ખૂબ સારા લોક ગાયિકા છે. નવીનભાઈ લીંબાલિયા એમને પણ એમની આગવી સટાથી નામ બનાવેલું છે. નવીનભાઈ લીંબાચિયા મહેસાણાથી આવે છે. મયુરભાઈ ઠાકોર એમને પણ ઉત્તર ગુજરાતના ગીતો જનતા સમક્ષ મૂકી અને ખૂબ એવી નામના. કોમલબેન પ્રજાપતિ એમને પણ ખૂબ એવી નામના મેળવેલી છે. યુટ્યુબની અંદર પણ બેનના ઘણા બધા ગીતો મિલિયનની અંદર થયેલા છે. કોમલબેન પ્રજાપતિ, રિતિક દવાડા એમને પણ એમની ખૂબ આગવી સટાથી નામ મેળવેલું છે. રવિભાઈ એમને પણ લોકકલા ક્ષેત્રે ખૂબ એવી ખ્યાતિ અને સિદ્ધિ મેળવેલી છે. જયદીપભાઈ પ્રજાપતિ મહેસાણાથી આવે છે. ખૂબ એમને એમનું નામ યુટ્યુબની અંદર અને લોકોના હૃદયની અંદર એમને નામ બનાવેલું છે. કિશનભાઈ પ્રજાપતિ એક્ટર અભિનય ક્ષેત્રે પણ એમને ખૂબ એવી નામના મેળવેલી છે. કૌશિકાબેન પ્રજાપતિ મહેસાણાથી આવે એમને ખૂબ એવા ભજનની દુનિયાની અંદર એમનું
એમની સાથે મોતીભાઈ સોલંકી. તો ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને કેટલાય કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે પણ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા હતા, ત્યારે ભાજપનો ખેસ પહેર્યાના 24 કલાકમાં જ ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાંથી ભાજપમાં ન જોડાયા હોવાની વાત કરતા દેખાઈ રહ્યા છે. હેમંત ચૌહાણ આ વાયરલ વિડીયોમાં કહી રહ્યા છે કે હું બધા કલાકારો સાથે અભિનંદન આપવા ગયો હતો, ભાજપમાં જોડાયાની મીડિયામાં આવેલી વાતો પર ધ્યાન ન આપવા પોતાના ચાહકોને તેમણે અપીલ કરી છે. તો હેમંત ચૌહાણ ગઈકાલે ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેમણે ભાજપનો ખેસ પણ પહેર્યો હતો અને તે બાદ હવે હેમંત ચૌહાણનો જે વિડીયો સામે આવ્યો છે આપ જોઈ શકો છો. એક તરફ જીતુ વાઘાણી જે રીતે તેમને ખેસ પહેરાવી રહ્યા છે, ભાજપમાં આવકારી રહ્યા છે, બીજી તરફ તેમનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ વાયરલ વિડીયોમાં હેમંત ચૌહાણ શું કહી રહ્યા છે આવું સાંભળી. માતાઓ ભાઈઓ બહેનો બાળકો આપ સૌને એક મારે ચોખટ કરવાની છે કે આજે જે મીડિયામાં એક ભાજપના હું જોડાણો એવું જાહેરાત થઈ છે, અમે તો કલાકારો છીએ અને જ્યારે આવી રીતે સમૂહમાં બધાનું સન્માન થતું હોય અને વધામણી દેવા માટે બોલાવતા હોય ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે અને એ જવું જ પડે. પરંતુ આ પહેલા 5 વર્ષ પહેલા જયારે ચૂંટણીમાં મને ઉભા રાખવાની વાત કરી ત્યારે મેં ના પાડી દીધો હતો કે બાપા મારું તો કામ ભજનનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું. અને કોંગ્રેસ વખતમાં અમારા સન્માનો થયેલા છે એને અમે વધાવી લીધા અને આપણા રૂપાણી સાહેબે પણ સન્માન કર્યા એને અમે વધાવી લીધા. અમારામાં કોઈ અમારામાં ભેદભાવ ન હોય, અમે હું કોઈ પક્ષનો માણસ પણ નથી. એટલે આપ મીડિયાની જે દ્વારા પ્રચાર થઈ રહ્યો હોય એમાં કોઈ ગેરસમજ હોય તો એ આપ જરાક ધ્યાનથી જોજો, કારણ કે હું પોતે જ બોલું છું કે આવી કોઈ આપણે ભાજપ માટે હું જોડાણો છું એવી કોઈ ગેરસમજ હોય તો એ માનતા નહીં. એક સિનિયર કલાકાર તરીકે અમે જ્યારે બધા સાથે મળી અને એક અભિનંદન પાઠવવા ગયા એટલે હું એક પક્ષમાં જોડાણો છું એવી રીતે આપ કોઈ માનતા નહીં અને હું તો બધાનો છું, કારણ કે કલાકારનો કોઈ પક્ષ ન હોય એ તમામ માટે હું માણસનો માણસ છું. તો ગઈકાલે ભાજપમાં જોડાયા હેમંત ચૌહાણ અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયો ત્યારે તેમાં શું કહ્યું એ તો સાંભળ્યું, પરંતુ ગઈકાલે જયારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા શું કહ્યું હતું એ પણ સાંભળી અને સાથે સાથે બહુ જ જાણીતું ગીત તું રંગાઈ જાને રંગમાં એ પણ ગાયું હતું એ પણ સાંભળી. ગુજરાતી કલાકારો વધુ એક વખત ભાજપમાં જોડાયા છે, ત્રીજી વખત ગુજરાતી કલાકારોને જોડવાનું અભિયાન થયું. આપણી સાથે પ્રખ્યાત લોક ગાયક છે, એની સાથે વાત કરીએ. હેમંતભાઈ, તમે જે જોડાયા છો શું કારણ રહ્યું ભાજપમાં જોડાવાનું, કયો મુખ્ય ઉદ્દેશ તમે આજે ભાજપમાં જોડાયા છો? અમે વર્ષોથી અમને ભાજપ એટલા માટે ગમે છે કે એણે હંમેશા લોકોનું સારું કર્યું છે અને અમે ભક્તિવાળા માણસો, ભજનના ગાયક, કલાકારો એટલે હંમેશા લોકોનું જ્યાં કલ્યાણ થાય એમાં અમારો સાથ આપવાનો રહ્યો. અને જ્યારથી અમે સમજણા થયા અને આ કાર્ય જોયું છે ત્યારથી અમને ભાજપ પ્રત્યે લગાવ છે અને આજે કલાકારોનું જ્યારે સન્માન કર્યું છે ત્યારે અમને પણ ગૌરવની લાગણી થાય છે. અને આપણો જે ભગવો રંગ છે એ બસ એ ભગવા રંગને એની માન મર્યાદા એની ઇજ્જત ભાજપે જાળવી છે અને આપણા તમામ ભારતના લોકોનું કલ્યાણ કરે બસ એ જ અમારી એક કલાકાર તરીકે અમારી એક શુભેચ્છા છે. અને એ અર્થમાં એક નાનકડું એવું ભજન ગાઈ નાખો. સીતારામ તણો સતસંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ અને હવે વાત કરી વરસાદની.
તો ભાવનગર જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી પડી રહેલા વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે. સમયાંતરે વરસાદ આવી જતા ખેતી માટે પણ આ વરસાદ લાભદાયી નીકળી રહ્યો છે. તળાજા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત બે દિવસથી ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમયાંતરે વરસાદ આવી રહ્યો છે, જેને કારણે ખેતી માટે અને ખેતીના પાકો માટે પણ આ વરસાદ લાભદાયી નીવડશે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તળાજા સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ અને થોડા થોડા સમયાંતરે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, ખેતી માટે ઘણો લાભદાયી કહી શકાય. વાત રાજધાની દિલ્હીની, તો દિલ્હી પર ધીમે ધીમે વધી રહ્યો છે પૂરનો ખતરો. યમુના નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવી રહ્યું છે. હથની કુંડમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારમાંથી 10,000 લોકોનું સ્થળાંતર કરાયું. દિલ્હીનો સૌથી જૂનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હથની કુંડમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, તેને કારણે દિલ્હીમાં યમુનાનું જે જળસ્તર છે તે ધીરે ધીરે વધી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સાથે જ જે બ્રિજ છે તે બ્રિજ સમકક્ષ ભયજનક સપાટી આવી રહી છે અને યમુનાનું જે જળસ્તર વધી રહ્યું છે તેને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નીચાણવાળા વિસ્તારોમાં દિલ્હીમાં થઈ રહી છે. राजधानी दिल्ली में यमुना इस वक्त खतरे के निशान से ऊपर बह रही है और दिल्ली में कई ऐसे लो लाइंग एरियाज हैं जहां पर पानी भर गया है, बाढ़ की स्थिति बनी हुई है. ये जिस इलाके में हम अभी मौजूद हैं और आपको दिखा रहे हैं ये पानी भरा हुआ, ये तो यमुना का बैंक ही है. बिल्कुल यमुना का जो तट है, यमुना के तट पे ही ये झोपड़ियां जो हैं वो बनी हुई हैं, यमुना के अंदर ही बनी है अगर ऐसा कहा जाए तो भी गलत नहीं होगा, क्योंकि यहां पर साल भर में पानी नहीं आता है. लेकिन बरसात के दौरान जब जब हथनी कुंड बराज से पानी छोड़ा जाता है तब तब यहां पर पानी भर जाता है और इस तरह की स्थिति पैदा हो जाती है. अभी भी आप देखेंगे जितनी भी ये झोपड़ियां हैं ये सब के सब जो है पानी में डूब गई हैं. लगभग 20,000 ऐसे लोग हैं जो ऐसे इलाकों में रहते हैं जिनको इवैक्यूएट करने की बात प्रशासन की तरफ से की गई है. उनसे कहा गया है कि ये इलाके छोड़कर टेंट्स की जो व्यवस्था सरकार की तरफ से या प्रशासन की तरफ से की गई है उन टेंट्स में जाकर वो रहें. लेकिन अभी भी आप देखेंगे हालांकि पानी बिल्कुल चढ़ चुका है और जलमग्न हो चुकी हैं ये झोपड़ियां, इसके बावजूद अभी भी लोग यहां पर मौजूद हैं. आइए हम लोगों से पूछ लेते हैं. सबसे पहले तो भैया यहां पे रहते ही क्यों हो जो इतना नदी के अंदर ही रह रहे हो? हाँ, रहने में हम लोग को व्यवस्था नहीं है, तनख्वाह नहीं, बाहर किराया लग रहा है. हम लोग 80-90 से रह रहे हैं यहाँ पे हम लोग. हाँ, व्यवस्था वहाँ पर नहीं है, तनख्वाह कम होते हैं, रूम में कैसे ले रहे हैं, महंगा रूम है शहर में, यहाँ पे खेतों में काम करके गुजारा कर लेते हैं. आप कब से रह रहे हैं यहाँ पे? हम तो यहाँ से 90 से हैं. 90 से रह रहे हैं? 90 से. कभी किसी ने ये नहीं कहा आपसे कि आप यहाँ मत रहो? यहाँ कई बार आया, तोड़ने वाले थे, जाओ यहाँ से आप लोग. कई बार टूटा चुकी, कई बार हटा लेगी, फिर हम लोग बना लेते हैं. आप ये बताइए कि ये पानी ये कितने रात में भरा है? हाँ, रात में भरा है. और आपको कब कहा था यहाँ से चले जाने के लिए? परसों कह दिया था कि चले जाओ. चले जाओ, फिर क्यों नहीं गए? कहाँ चले जाऊँ बताइए. टेंट भी कल लगा है रात में, आज रात में लगा है. कै बजे? 10 बजे. तो 10 बजे रात में टेंट लगा, पानी आ गया 4 बजे. तो फिर हम लोग जल्दी जल्दी सामान निकाल लिए ऊपर में. हम लोग टेंट का इंतजार कर रहे थे कि टेंट आएंगे, तो आया रात में आया, तो फिर रात में कहाँ जाऊँ? किसी को मिला ही नहीं. अभी किसी को मिला भी नहीं है. अभी हम लोग का उधर जगह छेक रखे हैं, उधर टेंट लगा नहीं है, धूप में कहाँ जाऊँ बताइए. आप क्या बता रहे थे रात में अचानक से पानी आ गया? जैसे हम सामान निकालने की कोशिश कर रहे थे तो उसके साथ साथ ही एकदम पानी की रफ्तार ऐसी आई, हमें घूंट घूंट पानियों में सामान निकालने पड़ा अपना, घुटने घुटने पानी. हाँ, तो आपको डर नहीं लगा? रात में नींद आई थी? नहीं, नींद कहाँ आ रही है. रात को हम 3-4 बजे तक जगे रहे हैं पानी के चक्कर में, तो कहाँ नींद आएगी? गर्मी मच्छर कहाँ नींद आएगी? और पानी चढ़ रहा है, ये आपके दिमाग में था इसलिए रात में नहीं सोए? नहीं. हाँ, जैसा समय में आई कि इतना पानी आ रहा है कि एकदम इतना आएगा जो तुम सामान तलक का नहीं निकाल पाओगे. जो हमने सामान निकालने की कोशिश करी जब तलक घुटने घुटने पानी आ गया शाम के टाइम से ही.
तो इस तरीके से ये लोग यहाँ पर, आप लोग खेती बाड़ी करते हो ना? खेती बाड़ी करते हैं, मजदूरी करते हैं। मजदूरी क्या मजदूरी? दिहाड़ी पे काम करते हैं खेत में। अच्छा, तो ये खेत यहाँ पर लोग सब्जियाँ उगाते हैं, यमुना किनारे जो सब्जियाँ उगती हैं ये लोग वो सब्जियाँ उगाते हैं और फिर उन्हें मार्केट में बेचते हैं, यही इसी से इनकी रोजी रोटी चलती है। लेकिन इनको परसों कह दिया गया था ये इलाका खाली करने के लिए, लेकिन कल रात में भी यही थे और रात भर में ये पानी चढ़ा है। अब सिचुएशन ये है कि पूरा पानी भर चुका है, इनकी झोपड़ियां डूब चुकी हैं, ऊपर टेंट्स लगे हुए हैं सड़क में, बिल्कुल सड़क पे आप देखेंगे टेंट्स की व्यवस्था प्रशासन की तरफ से की गई है। अब ये लोग कह रहे हैं कि ये टेंट्स भर गए हैं और टेंट्स की आवश्यकता है, लेकिन कुछ टेंट्स हमने देखा था कि खाली भी पड़े हुए हैं। तो जल्द से जल्द इन लोगों को यहाँ से शिफ्ट होना चाहिए। और प्रशासन की तरफ से कोई आया नहीं आपको बोलने के लिए कि अब तक शिफ्ट क्यों नहीं हुए? नहीं, अब तक नहीं आया। नहीं, अब तक शिफ्ट नहीं हुई? नहीं, दोबारा नहीं आया कोई करने के लिए। खैर, दोबारा नहीं आया, लेकिन अपनी सुरक्षा का ध्यान इन लोगों को खुद भी रखना चाहिए और यहाँ से शिफ्ट हो जाना चाहिए। निवृत्ति मोहन जी इनके। તો આ સાથે સમાચારો મહાલ બસ, આટલું જ, વધુ સમાચારો માટે વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો Zee 24 કલાક।